નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતી આજે આપણે જોઈએ ધોરણ સંસ્કૃત વિષયમાં પોથીમાં એક આ સિવાય બીજા વિષયોના સ્વ અધ્યન પોથી સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવેલા છે તમે હજુ સુધી આ ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકન દબાવો જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા પ્રશ્ન નંબર એક કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા છે ત્રણ સહબાલક ચાર સહ વૃક્ષ પાંચ તત્મ છ અહમ શિક્ષક સાત એશા પ્રતિમા પ્રશ્ન નંબર બે છે નીચેના ચિત્રો જોઈને તેના માટે સાચા શબ્દ પર વર્તુળ કરો પેલું આપેલું છે માં શુકહ બીજામાં પ્રતિમા ત્રીજામાં આવશે વાતાયન ચોથામાં અશ્વ પાંચમા સચિકા છઠ્ઠામાં અહમ સાતમાં દ્વારમ આઠમાં શ્વાનહ નવ ઉત્પીઠિકા દસમામાં તત પ્રશ્ન નંબર ત્રણ છે કોષમાં આપેલા શબ્દો નો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો પેલું આપેલું છે એ શહ કહ તો એમાંથી જવાબ બનાવીને લખેલો છે એ શહ રૂપ બીજા આપણે બનાવવાના છે એક ઉદાહરણ રૂપે આપેલું છે એ સહ શિષ્ય અને બીજું બનશે એ શહ બાલક બીજામાં એ જ રીતે ઉદાહરણ એક આપેલું છે બીજું સહ કાક અને બીજું સહ ગજહ

પ્રશ્ન નંબર ચાર ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો ફરીથી ઉદાહરણ મુજબ બનાવવાનું છે બે શબ્દ આપેલા છે બંનેનો ઉપયોગ કરી વાક્ય બનાવો એક અહમ બાલક બીજામાં અહમ લેખિકા ત્રણ અહમ શિષ્ય ત્વમ શિષ્ય ચાર અહમ ચતુર ત્વમ ચતુરા પાંચ અહમ અધ્યાપક ત્વમ અધ્યાપિકા પ્રશ્ન નંબર પાંચ યોગ્ય પદો જોડીને વાક્ય રચના કરો જોડકા જોડવાના છે અને વાક્ય બનાવવાના બીજું એ શ ત્રીજું એ બાલિકા ચાર એત ઉત્પીઠીકા પાંચ સા વિમાનમ છ અહમ સૈનિક સાત તમ છાત્ર પ્રશ્ન છ નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો તે રમેશ છે તત રમેશ આ કમ્પ્યુટર છે એતત હું ગ્રાહક છું આ મગર છે તે હોડી છે તત નૌકા તું વિદ્યાર્થી છે તમ તે વૃક્ષ છે તત્વૃક્ષ આ ઘોડો છે એ તશ્વ આ ટપાલપેટી છે એતત તત્ તે પંખો છે તત્વ્યંજના હવે છે નીચે આપવામાં આવેલા શબ્દો સાથે શા સા એ તર્વનામો પ્રયોજીને વાક્યોમાં બનાવી વર્ગમાં રજૂ અશ્વહ તો સામે આવશે સહમયુરઃ સહ શુક સા પૂજા સા મીરા સા પ્રતિમા સા ઉત્પીઠિકા દૂર હોય એના માટે આ બાજુ આપે આ બાજુ વ્યંજનમ તત દુરદર્શનમ વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્રપદાની એકનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા બદલ આભાર